નાનકડું ગામ હતું ત્યાં એક મોટા પરિવારમાં રહેતી શીતલની આ વાત છે. શીતલના પરિવારના સભ્યો સાત છે, જેમાં માતા પિતા ભાઈ ભાભી અને ભાઈના બે બાળકો. ખૂબ સુખી પરિવાર અને બધા સાથે જીવતા શીતલ દેખાવમાં જાણે બધા પુરુષોનું આકર્ષણ એના તરફ ખેંચાઈ આવે તેવી રૂપાળી, એની નજર જ એની ઉપર પડે તેનું હૃદય પીગળી જાય તેવી કાતિલ. શીતલ બહાર નીકળે એટલે બધાની નજર પડતી તેવી તેની લચક. શીતલ ખરેખર બધાને બહુ ગમતી. શીતલ જ્યાં જાય ત્યાં લોકો બધા આકર્ષિત થઈને જોવા ભગ્યા થઈ જતા. એનો પહેરવેશ પણ એટલો જ આકર્ષિત હતો. શીતલને આ વાતનો થોડો પણ ઘમંડ ન હતો. શીતલ બધાને માન સન્માનથી બોલાવતી. એક દિવસ શીતલને મંદિરેથી આવતા રસ્તામાં એક ભીખ માંગતી ગરડી ડોસી મળે છે, જેની ઉંમર 75ની આસપાસ હતી. શીતલને જોઈને દોડતી આવીને કહેવા લાગી, બેટા ભૂખ લાગી છે, કંઈ ખાવા માટે આપ. શીતલ પાસે ખાવા માટે કશું ન હતું અને પૈસા પણ ન હતા એટલે શીતલે કહ્યું, માફ કરજો પણ આજે કશું નથી અને પૈસા પણ નથી લાવી. શીતલ આટલું કહેતા આગળ વધી ગઈ. શીતલને વિચાર આવ્યો, કદાચ ખરેખર ડોસીમાને ભૂખ લાગી હશે, એક કામ કરું, એમને જ ઘરે બોલાવી લઉં ને ત્યાં જ ખાવાનું આપી દઈશ. એમ પણ ઘર થોડું આગળ જતા આવે જ છે. શીતલે પાછળ ફરીને જોયું, ત્યાં તે ગઢડા ડોસી ન હતા. શીતલે આજુબાજુમાં જોયું પણ દૂર દૂર સુધી દેખાયા નહીં. શીતલ આગળ વધી થોડી વારમાં ઘરની નજીકમાં જતા જોયું તો તે ગઢડી ડોસા ત્યાં મળ્યા. શીતલ તો આ જોઈને ચકિત થઈ ગઈ. શીતલ વિચારતી હતી કે મારા ઘર તરફ આવવા જવાનો માત્ર એક જ રસ્તો છે, રસ્તા પર હું એકલી આવી તો આ ગઢડી ડોસી મારા પહેલાં મારા ઘરની નજીક શું કરે છે. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. શીતલ થોડી ગભરાઈ ગઈ તો હતી, પછી શીતલે કોઈ પૂછ્યા વગર અંદરને પૈસા આપ્યા. શીતલે પછી એ વાતને મગજ પર ના લીધી. શીતલ બધાની સાથે હળી મળીને રહેતી. ભાઈને બે બાળકો જેમનું નામ રવિ ને રીતુ, રવિ 7 વર્ષ અને રીતુ 4 વર્ષની. આ બે બાળકોની સાથે શીતલ ક્યારેય બાળકની જેમ બની જતી. બીજા દિવસે સવારે મંદિર જઈને આવે છે. થોડી વાર પછી ચા નાસ્તો થયા બાદ શીતલ રવિ અને રીતુ સાથે મળીને આંગણાના બગીચામાં સંતા કુકડી રમતા હોય છે. શીતલ તો દાવ હોય છે, રવિ રીતુ સંતાઈ જાય છે. શીતલ 10ની ગણતરી કરતી હોય એટલામાં નજીકનું છોડનું કોઈ જોર જોરથી ડાળખી હલાવી રહ્યું હોય તેવો અવાજ આવ્યો, પણ શીતલે ધ્યાન ના આપ્યું. તેને ગણતરી ચાલુ રાખી. 10ની ગણતરી પૂરી થતાં જ તે રવિ રીતુને બગીચામાં શોધવા માંડી. બધા છોડની પાછળ જોયું પણ તે ત્યાં ન હતા. શીતલ ગેટનો દરવાજો ખોલી બહાર આવી ઘરની આસપાસ જોયું પણ ત્યાં ન હતા. શીતલ જોરથી મોટા અવાજે, રીતુ ક્યાં છો, તમે બંને બહાર નીકળો, પણ કોઈ અવાજ ના આવ્યો. શીતલ ઘરમાં પણ જોવા ગઈ, તેના ભાઈ ભાભીને પૂછ્યું પણ તેમણે ના પાડી. શીતલને બીક લાગી, આમ અચાનક ક્યાં જાય એ પણ કંઈ કહ્યા વગર ચાલને ફરી એકવાર ગેટની બહાર નીકળીને જોઈ લઉં. શીતલ ગેટ ખોલે છે, ત્યાં જ રવિ અને રીતુ બંને ઊભા હોય છે. શીતલ તો જોઈને બંનેને ગળે વળગી ગઈ. શીતલે પણ કાંઈ પૂછ્યું નહીં ને ઘરની અંદર લઈ ગઈ. રવિએ તેના કિસ્સામાંથી ચોકલેટ બહાર કાઢી, હવે એ ખાવાની તૈયારીમાં જ હતો ને શીતલની નજર ચોકલેટ ઉપર પડી. તરત જ કહેવા લાગી, રવિ તો આ ચોકલેટ ક્યાંથી લાવ્યો? રવિ કાંઈ બોલ્યો નહીં ને મોઢામાં મૂકી દીધી. શીતલ આ જોઈને તરત જ કઢાવી નાખી. રવિ રડવા બેસી ગયો. શીતલ વાલ કરતાં પૂછ્યું, બેટા રવિ તને આ ચોકલેટ કોને આપી? જો તું સાચું કહીશ તો તને આના કરતાં પણ બહુ મોટી ચોકલેટ આપીશ. રવિ સાચું. શીતલે, હા બેટા રવિ, ફોઈ આપણે બગીચામાં સંતા કુકડી રમતા હતા, ત્યાં ગેટની બહાર એક દાદી હતા જેમણે ઘણી બધી ચોકલેટ બતાવી હતી અને કહ્યું હતું કે બહાર સંતાઈ જશો તો જ આ ચોકલેટ આપીશ. રવિ અને રીતુ ચોકલેટની લાલચમાં બહાર નીકળીને સંતાઈ ગયા એટલે અમે ગેટનો દરવાજો ધીરેથી ખોલીને બહાર નીકળી ગયા હતા. શીતલને ગઈકાલે મળી જ હતી એ જ ઘડી ડૂચીનો વિચાર આવ્યો. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. શીતલે ફલી અને રવિ અને રીતુને પૂછ્યું, તે દાદી દેખાવામાં કેવા હતા? રીતુ એમ પણ નાની એટલે કંઈ બોલી નહીં. રવિએ કહ્યું, તે દાદી દેખાવામાં વૃદ્ધ અને તેના વાળ બધા સફેદ થઈ ગયા હતા, મોઢાની ચામડી નરમ થઈ ગઈ હોય એવી લબડી ગઈ હતી અને તેના દાંત મોટા હતા અને કમરથી ભાંકી ચાલતી હતી. એના હાથના નખ તો જાણે વીછી જેવા વળેલા હતા અને એક હાથમાં લાકડી હતી, બીજા હાથમાં ઘણી બધી ચોકલેટ હતી, પણ તે સારા હતા, ચોકલેટ આપી હતી. શીતલને આ સાંભળીને પાક્કું થઈ ગયું હતું કે ગઈકાલે મળ્યા હતા એ જ ઘરડી ડૂસી હતા. શીતલને નહોતું સમજાતું કે આ ઘરડા ડૂસી અહીંયા શા માટે આવ્યા હોય. તેને આ વાત પરિવાર સાથે પણ કરી.
શીતલને લાગ્યું ગઈકાલ ખાવાનું આપ્યું હતું એટલે આજે પણ આવી હોય એમ વિચારીને વાત પણ જતી કરી. ત્રીજા દિવસે વહેલી સવારે મંદિરે જતા શીતલને રસ્તામાં કંકુથી ગોળ કુંડાળું કરેલું જોયું ને બે ત્રણ લીંબુ જોયા. શીતલા જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. આવું રસ્તામાં ક્યારેય નહીં જોયું ને આજે સવારમાં જ આવું કરવા વાળું કોણ હોઈ શકે. આ વિચારતા જ શીતલ આગળ વધી. મંદિરે જતાની સાથે શીતલે પૂજાની એની વિશે વાત કરી. પૂજારીએ કહ્યું હવે અમાવસ્યાની રાત નજીક આવી રહી છે એટલે આવું બધું જોવા મળ્યું હશે, પણ તું તારા પરિવારવાળાને કહી રાખજે હાલના સમય બહાર ન નીકળે, ખાસ કરીને રાતના સમયે. શીતલે કહ્યું સારું કહી દઈશ. શીતલને પૂજારીએ કહ્યું ને ચોખા થોડા ફૂલ આપ્યા અને કહ્યું તારા ઘરે મંદિરમાં મૂકી દેજે. શીતલ ત્યાંથી ઘરે જાય છે, ત્યાં જતાં અચાનક જ રસ્તામાં પવનનું તુફાન આવ્યું ને શીતલના આંખમાં ધૂળ ભરાઈ જવાથી શીતલને કંઈ દેખાયું નહીં ને શીતલ પથ્થર સાથે અટડાઈને પડી ગઈ. પૂજારીએ આપેલા કંકુ ચોખા ફૂલ ત્યાં જ પડી ગયા અને બધું ધૂળવાળું થઈ ગયું એટલે શીતલે ફરી ઉઠાવ્યું નહીં. આગળ જોયું તેમ પૂજારી કંકુ ચોખા ફૂલ આપે છે અને ત્યાં જ પડીને ધૂળવાળા થઈ જાય છે એટલે શીતલ તે ઉઠાવતી નથી. શીતળ તે વિચાર આવ્યો આજે તો દિવસ જ ખરાબ છે, સવારમાં જ કંકુવાળું ગોળ કુંડાળું ને પછી અત્યારે આ પૂજારીએ આપેલું કંકુ ચોખા ફૂલ પડી જવું, કદાચ કોઈ સંકેત તો નથી ને. શીતળ આગળ વધી. અચાનક ગોવર તેના માથા ઉપર ફરી રહ્યું હતું. શીતળને આ જોઈને વધારે બીક લાગી એટલે એને ઘર તરફ દોડ મૂકી. ઘરની અંદર પ્રવેશતાની સાથે બિલાડીનું બચ્ચું શીતળની પગ નીચે આવી ગયું. શીતલ મોટેથી બૂમો પાડીને કૂદકામ મારીને અંદર જતી રહી. શીતલ આ બધી ઘટના વિશે તેના પરિવારવાળાને વાત કરે છે પણ તે આવી અંધશ્રદ્ધામાં વહેનમાં માનતા નથી. શીતલ ઘણો પ્રયત્ન કરે છે પણ કોઈ માનતું જ નથી. એ દિવસે રાતના શીતલ પોતાના રૂમમાં ઊંઘી ગઈ હતી. ગોર ઊંઘમાં 12 વાગ્યા હતા અને શીતલને ખૂબ જ ડરામણું સ્વપ્ન આવે છે જેમાં શીતલના વાળ કોઈ જોર જોરથી ખેંચી રહ્યું હોય, તેના પગ ઉપર બિલાડીઓ નખ મારતી હોય તેમ, અને તે પરસેવાથી નવાઈ ગઈ. થોડી વારમાં જ શીતલ ઊભી થઈ ગઈ. પછી પગ ઉપર જોયું તો બિલાડીઓના નખ માર્યાનું નિશાન. શીતળ તો આ બધું જોઈને હું પાડવા લાગી હતી પણ તેનો અવાજ કોઈને સંભળાતો ન હતો, દરવાજો પણ ખુલતો ન હતો, કોઈએ બહારથી બંધ કર્યો હોય તેમ લાગતું હતું. છતાં શીતળ જોર જોરથી કકડાવવા લાગી પણ કોઈ આવ્યું નહીં. થોડી વારમાં દરવાજો એની જાતે ખુલી ગયો પણ શીતળને વધુ બીક લાગી હતી એટલે બાજુના રૂમમાં કઈ રીતે જવું તે કંઈ સમજાયું નહીં એટલે ધીમેથી ઊભી થઈને કસતી કસતી દરવાજા તરફ ગઈ ને દરવાજો અંદરથી બંધ કરી દીધો. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. સવાર થતાં શીતલે તેના પરિવાર સાથે બેસીને વાત કરી. રાતના બનેલી ઘટનાલી પણ કોઈ માનવા તૈયાર ન હતું. શીતલે ફરી વિચાર્યું ચાલ આના વિશે હું મંદિરના પૂજારીને વાત કરું, એ કઈ ઉપાય બતાવશે. શીતલ મંદિરે જવા તો નીકળી પણ એને બીક હતી કે કદાચ ફરી કોઈ ઘટના ન બને. આગળ જતા ગરડા ડોસી બોલ્યા એ બેટા આમ એકલી ક્યાં જાય છે. શીતલ મંદિરે જાઉં છું ડુસી. સારું ભલે હું પણ એ બાજુ જ આવું છું. થોડી આગળ જતાં જ ડુસી બેહોશ થવાનું નાટક કરે છે. શીતલ ઘરડા ડુસીને જમીન પર પડતા પડતા પકડી લે છે. શીતલને થોડું અજુકતું લાગ્યું પણ આજુબાજુમાં કોઈ ન હતું એટલે પકડીને બેસાડી દીધા. ડુસી ધીમેથી એક આંખ ખોલીને શીતલના માથનો એક વાળ લઈ લે છે. શીતલને આ વિશે ખ્યાલ રહેતો નથી. થોડી વારમાં જ ડુસી આંખો ખોલીને જાતે ઊભા થઈ ગયા, કંઈ બોલ્યા વગર આગળ વધવા લાગ્યા. શીતલ તો આ જોઈને હોશ ઉડી ગયા. હમણાં જ બેભાન થયા હતા તે સારા ચાલીને ગયા પણ શીતલે વધુ વિચાર્યું નહીં ને આગળ વધી. શીતલ મંદિરના દરવાજે તો પહોંચી ગઈ પણ મંદિરની અંદર ન જઈ શકી. એને એવું લાગ્યું હતું કે કોઈ એને કાબૂમાં કરી રહ્યું છે અને તે જ મંદિરની અંદર જવા નથી દેતું. છતાં પણ હિંમત કરીને જાય છે અને પૂજારીને મળે છે. પૂજારી તેની આંખો જોતાની સાથે જ કહે છે દીકરી તારા પર જરૂર કોઈ ખરાબ નજરનો છાયો છે. શીતલ આ સાંભળીને ચકિત થઈ ગઈ અને શીતલ સાથે બનેલી ઘટના વિશે પૂજારીને વાત કરી એટલે પૂજારી જાણી ગયો કે જે પણ છે તે દૂષિત છે આ બધા પાછળનું કારણ. શીતળ તું એક કામ કર, તારા ઘરના મુખ્ય દરવાજા ઉપર આ તોરણ બાંધી દેજે એટલે કોઈ બુરી છાયા હશે તે ઘરની અંદર નહીં પ્રવેશી શકે, અને તારા જમણા હાથમાં તાવીજ બાંધી આપું છું જેથી તે તારી રક્ષા કરશે. શીતળ મંદિર દર્શન કરીને પાછી ઘર તરફ જાય છે. શીતલ બીકથી કાપતી અને તેની ચાલવાની ગતિ વધારી દીધી. શીતલ થોડી આગળ જહાજ એક નાનકડા પથ્થર સાથે અટડાઈને પડી જાય છે.
અને તેના હાથનું તાવીજ છૂટીને પડી જાય છે. પણ તેનો ખ્યાલ શીતલને હોતો નથી. શીતલે ઊભા થઈને રસ્તો બદલી નાખ્યો. તેના ઘર તરફ જવાને બદલે બીજા જ રસ્તે ચાલવા માંડી. તેને પોતાનું ભાન નથી રહેતું એ ક્યાં જઈ રહી છે તે પોતે જ નથી જાણતી. એવી રીતે ચાલી રહી હોય છે જાણે એને કોઈ કાબુ કરીને ચલાવી રહ્યું હોય. આમ શીતલ આમ તેમ જોયા વગર સીધી ચાલી રહી હતી. એવી જગ્યાએ જઈને ઊભી રહે છે જ્યાં પેલા ઘરડા ડોસી હોય છે. શીતલને એ જ કાબુમાં કરી રહ્યા હતા. એવી જગ્યા જ્યાં કોઈ આવતું જતું ન હતું ત્યાં ડોસીની ઝૂંપડી હતી. વચ્ચોવચ્ચ ભરા જંગલમાં તે ડોસી શીતલને એના કાબુમાં પૂરેપૂરી કરવા માટે શીતલના માથાનો વાળ લીધો, પગનો એક નખ કાપીને લીધો, હાથની આંગળી સહેજ કાપીને લોહીનું ટીપું લીધું અને આ બધું વિધિમાં મૂક્યું. શીતલને સામે બેસાડીને શીતલ પર જાત જાતમાં ભસ્મ નાખ્યા, મંત્રોનો ઉચ્ચાર કર્યો અને જે શીતલનો માથાનો વાળ નખ લઈ લીધું હતું ને અગ્નિમાં નાખ્યું, એ નાખતાની સાથે જ બુરી આત્માઓ સાથે જોડાઈ ગઈ અને શીતલ હવે ડુસીની કાબુમાં આવી ગઈ હતી. દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. ડોસી આ દિવસની કેટલા સમયની રાહ જોતી હતી. ડોસીને હવે એનું કામ સરળ લાગ્યું. ડોસીએ શીતલને ઊભી કરી. શીતલ એક પૂતળાની જેમ ઊભી રહી. ડોસી જેમ કહે તેમ જ શીતલ કરતી અને તેવું જ બોલતી. ડોસીએ કહ્યું, શીતળ તું હવે ઘરે જા, અને શીતલ ત્યાંથી નીકળી ગઈ. ત્યારબાદ તે ડોસી અગ્નિમાં જોતી હતી કે શીતલ ક્યાં સુધી પહોંચી. શીતલ ઘરે પહોંચી ત્યાં તો એના મમ્મી પપ્પાએ જથાની સાથે જ પૂછી નાખ્યું, શીતલ બેટા કેમ આજે આટલી મોડી પડી? પણ શીતલ કાંઈ બોલી નહીં ને ખુરશી ઉપર જઈને બેસી ગઈ. તેની મમ્મીએ હાથ પકડ્યો અને પૂછ્યું, શીતળ ક્યારે આટલી મોડી નથી આવતી? આજે કંઈ વધારે પૂજા કરી કે શું? શીતલ તેની મમ્મી તરફ જોઈને બોલી, ના મમ્મી, આજે હું વધુ પ્રદિક્ષિણા કરતી હતી એટલે મોડું થયું. શીતલના મમ્મીએ કહ્યું, સારું કંઈ વાંધો નહીં, શીતલ આજે પૂજારીએ કંઈ કહ્યું કે? આમ શીતલના મમ્મીએ શીતલને પૂછ્યું, પણ આજે કાંઈ નહીં કહ્યું એવો જવાબ તેણે આપ્યો. આ સાંભળી શીતલના મમ્મી મનમાં વિચારતા જતા કે ગઈકાલે તો કહ્યું હતું કે અમાવસ નજીક આવી રહી છે તો બહાર ના જાય અને આજે કાંઈ નહીં કહ્યું. આટલું વિચારે જ છે ત્યાં શીતલે તેની મમ્મી સામે જોઈને બોલી, કાલે તો એમ જ હતું, તું આટલું બધું ના વિચાર. શીતલના મમ્મી તો ચકિત થઈ ગઈ. શીતલના મમ્મી મનમાં કહે છે કે હું વિચારું છું તે શીતલને કઈ રીતે ખબર પડી ગઈ. ત્યાં જ તેની મમ્મીની નજર શીતલની કપાયેલી આંગળી પર પડી અને તેને શીતલનો હાથ પકડ્યો ને બોલી, બેટા આ શું થયું? અને શીતલની આંખો જાણે બહાર નીકળી આવી હોય એવી રીતે શીતલ એની મમ્મી તરફ જોય છે. આ ફરી શીતલના પગ બાજુ તૂટીલા નખ તરફ એની મમ્મીની નજર જાય છે. આ જોતા જ તેની મમ્મી ત્યાંથી ઊભી થઈને તેના રૂમમાં જતી રહી અને બધાને શીતલના આવા વ્યવહાર અને એના લોહીવાળી આંગળી અને પગના નખની વાત કરે છે. થોડી વારમાં જ દોડતા દોડતા રવિને રીતુ આવે છે. શીતલ ઊભી થઈ ને રવિને જાણે પહેલી વાર જોયો હોય તેવી નીચેથી ઉપર સુધી જોતી ને અંદર ને અંદર ખુશ થાય છે અને રવિને પકડીને બધે હાથ ફેરવે છે. રવિ ને આ જોઈને થોડું અજુકતું લાગ્યું એટલે શીતલના હાથમાંથી છોડીને ભાગવાનો પ્રયત્ન કરે છે. એટલામાં શીતલના ભાભી આવીને આ જોતા જ મોટેથી બૂમો પાડીને કહે છે, શીતલ આ શું કરે છે? રવિને છોડી દે પણ શીતલને જાણે સાંભળ્યું જ ન હોય તેમ અદેખું કરી દે છે અને તેના ભાભી નજીક આવીને રવિને શીતલના હાથમાંથી છોડાવીને રૂમમાં લઈ જાય છે. સાંજના સમયે શીતલના મમ્મી પપ્પા ભાઈ ભાભી બધા બેસીને શીતલની જ વાત કરતા હોય છે કે શીતલ મંદિરેથી આવી છે ત્યારથી તેનું જોવાનું બોલવાનું બધું અલગ જ લાગે છે. એટલામાં શીતલ ત્યાં આવી ચડે છે અને કહે છે, મને કાંઈ નહીં થયું, હું સારી છું. ધીરે ધીરે બધાનું ધ્યાન શીતલ તરફ વધવા લાગ્યું અને શીતલની બધાએ નોંધ લેવાનું ચાલુ કર્યું તો શીતલ મંદિરના રૂમમાં નથી જતી. તેની ચાલ પણ બદલાઈ ગઈ હતી. કપડાથી માંડીને બધું જૂના જમાનાનું પહેરતી. જોકે શીતલને આવું બધું નહોતું ગમતું. શીતલના માતા પિતા ભાઈ ભાભી આ બધાને આ બધું ધ્યાનમાં લીધું. શીતલે તેના રૂમમાં સુવા જતીને મધરાતે જંગલમાં ડોસીની ઝૂંપડીએ જતી અને બંને સાથે મળીને આત્માઓની પૂજાવિધિ કરતી અને આત્માઓને બોલાવતી. દરરોજ આવું ચાલ્યું. વિધિ પૂરી થતાં જ સવાર થતી અને શીતલ તેના ઘરે જતી અને આ વાતથી તેના ઘરના બધા અજાણ્યા હતા. એક દિવસ જ શીતલના મમ્મી લગભગ 4 વાગ્યા ની આસપાસ જાગી જાય છે અને જાગતાની સાથે શીતલનો વિચાર આવે છે. ત્યારે શીતલના રૂમમાં જોવા જતા હોય છે પણ ત્યાં જોયું તો શીતલ ત્યાં ન હતી. આખું ઘર શોધી ફરે છે પણ શીતલ ક્યાંય દેખાતી નથી. શીતલ એટલામાં જંગલ તરફથી ઘરે પાછી આવતી ત્યાં તેની મમ્મીની નજર શીતલ પર પડે છે અને તેના મમ્મી ગભરાતા બોલે છે, શીતલ ના પપ્પા સાંભળો છો,
મોઢેથી અવાજથી. આ સાંભળતા જ બધા દોડી આવ્યા. શીતળ નજીક આવીને કહે છે, શું થયું? મને કેમ આવીને જતી જુઓ છો તમે બધા? હું મંદિર દર્શન કરવા ગઈ હતી. આ સાંભળીને બધાને લાગ્યું હવે પાક્કું થઈ ગયું કે કંઈક તો થયું છે. શીતળને બાકી આ મળસ્કે જાય અને એ પણ મંદિરે. બધા વિચારમાં પડી ગયા. શીતળ બધાને અદેખું કરીને ઘરમાં જાય છે. શીતળ અને ડોશીને આ વિશે જાણ થઈ જાય છે. શીતળને મળસ્કે ઘરે જગતી જોઈ લીધી હતી ને એટલે તેઓ બધા ઘણી સાવધાનીથી તેમનું કામ કરતા હોય છે. શીતળના ઘરમાં વિચારમાં પડી જાય છે કે આ જતી ક્યાં હશે ને કેમ મળસ્કે આવે છે? જ્યાં જતી હશે આવા કેટલાય સવાલ ઊભા થઈ રહ્યા હતા. જવાબ માત્ર શીતળ જ આપી શકતી હતી. પણ શીતળને ન પૂછવાને બદલે તેનું નાનકડું નાટક રચે છે. એની શીતળની અસલી હકીકત જાણે છે. એ દિવસ રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ તેના ઘરના બધા મોટા હોલમાં બેસીને વાતો કરતા હોય છે. પણ શીતળ ઊંઘનું બહાનું કાઢીને ત્યાંથી ઊભી થઈને જતી રહે છે. જાણતી હતી કે જો હું મોડા સુધી બેસી રહીશ તો આ લોકો પણ બેસી રહેશે, માટે આ વિચારતાની સાથે તે જતી રહે છે. દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દઉં. શીતળના ઘરના શીતળ ક્યાં જાય છે તે જાણવા માટે તેઓ ઘરની લાઇટ બંધ કરીને ઊંઘવાનું નાટક કરતા હોય છે. શીતળ તેના રૂમમાં બેસીને ઘડિયાળ સામે જોયા કરે છે. સમય ન પસાર થતાં તે પોતાના રૂમમાં ચાલી રહી હતી અને ડગલા ગણતી હતી. બહાર વાગવાની તૈયારી જ હતી. શીતળ ધીમેથી તેના રૂમનો દરવાજો ખોલીને તે બહાર આવે છે. આજુબાજુ જોયું પણ બધા સૂઈ ગયા છે. એમ જાણી તે શીતળ ધીમા પગલે જેમ રસ્તો સાફ દેખાયો તેમ આગળ બધી મુખ્ય દરવાજો ખોલીને બહાર આવીને તે દરરોજ જતી હતી તે રસ્તે હાથમાં બત્તી લઈને ચાલવા લાગી. અને શીતળને જતા જોઈને તેના ઘરના પણ ઊભા થઈ રવિ ઋતુ સિવાય બધા જ શીતળની પાછળ જઈ રહ્યા હતા. શીતળને તો એમ જ હતું કે તેના ઘરના સૂઈ ગયા છે. તેના ઘરના ધીમે ધીમે શીતળનો પીછો કરી રહ્યા હતા. થોડી જ ક્ષણોમાં શીતળ દેખાતી નથી, તે અંધારામાં ગાયબ થઈ ગઈ હોય એમ શીતળ સામે બત્તી હતી એટલે તેનો પીછો કરવામાં સરળ હતું. પરંતુ શીતળ ન દેખાઈ એટલે તેઓ માટે શીતળને શોધવું પણ અઘરું બની જાય છે. દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. શીતળ ડોશીની ઝૂંપડીએ પહોંચી જાય છે. જેમ દરરોજ વિધિઓ કરતા હોય તેમ આજે પણ કરતા હોય છે. જાત જાતના મંત્રોનો ઉચ્ચાર કરે છે અને બધી આત્માઓને નોતરે છે. ડોશી શીતળને પૂરી રીતે વિધિ શીખવાડી દે છે, કારણ કે આગળની વિધિ શીતળે જાતે જ કરવાની હોય છે. માટે શીતળે પૂરેપૂરી ડોશીના વશમાં હોય છે. ડોશી જેવું ઈચ્છે છે તેવું જ શીતળ પાસે કામ કરાવે છે. શીતળ ડોશી જેમ કહે તેમ કરતી હોય છે અને સવાર થવાની હોય છે, વિધિઓ પૂરી થવાની હોય છે અને શીતળ પાછી તેના ઘર તરફ વળે છે. રસ્તામાં જ શીતળના મમ્મી પપ્પા ભાઈ ભાભીને જોઈ લીધા હોય. આથી શીતળ બીજા રસ્તે ચાલી નીકળે છે. શીતળને આ વાતની જાણ થઈ જાય છે કે તે તેના ઘરના તેને શોધવા માટે જંગલમાં આવ્યા હતા. તે પણ શીતળ કશું જાણતી જ ના હોય તેમ દરવાજે ઊભી તેમની રાહ જોતી હોય છે. થોડી વારમાં અજવાળું જેવું થવા લાગ્યું એટલે તેનો પાછા ઘર તરફ વળે છે. તેમને એમ હતું કે આજે તો શીતળ ઘરે નહીં આવે. થોડી વારમાં ઘરે જતાની સાથે શીતળને દરવાજે બંને હાથ ફેલાવીને ઊભા જોઈ બધાની નજર શીતળ ઉપર પડી. તેઓ શીતળને જોઈને ચકિત થઈ ગયા. શીતળ તેમને જોતાની સાથે જ બોલી, ક્યાં ગયા હતા? શીતળના મમ્મી બોલ્યા, મંદિરને દર્શન કરવા ગયા હતા, તું કેમ આજે ગઈ નહીં? શીતળ, આજે મારી તબિયત સારી ન હતી માટે જવાયું નહીં. તમે જઈ આવ્યા એટલો બહુ જ છે. એ દિવસે રાતે શીતળને ડોશી વિધિઓ માટે બોલાવતી નથી એટલે શીતળના ઘરના ફરી વિચારમાં પડી જાય છે અને શીતળ વિશે જાણવાનું આયોજન ગોઠવે છે. તે નિષ્ફળ નીવડે છે. બીજા દિવસે સવારે ઘરમાં ડોશીએ તેના ઘરની નજીકથી પસાર થાય છે. એટલામાં જ ઘરની બહાર નીકળતા શીતળની મમ્મીની નજર ડોશી ઉપર પડે છે અને શીતળની મમ્મીએ ડોશીને જોઈ તો એ અજીબ રીતે તેના ઘરને નિહાળી રહી હતી. આ જોઈને શીતળના મમ્મીએ બૂમ પાડી ને કહ્યું, આ ગાજાઓ હજી કંઈ બન્યું નથી. આ સાંભળીને ડોશી આગળ વધી જતા પણ એ ઘર સાથે લગાવ હોય તેમ પાછળ ફરીને જોતી જઈ રહી હતી. શીતળના મમ્મી તે ડોશી વિશે ઘરમાં શીતળના પપ્પાને વાત કરે છે પણ તેમણે કહ્યું હશે કોઈ ભીખ માંગવા વાળું તો કંઈ મગજ પર ના લઈશ. આપણી શીતળનું કંઈ વિચાર એનું કંઈ કર, તું આજે પૂજારીને મળી આવ, પૂજારીને શીતળ વિશે વાત કર. શીતળના મમ્મીએ ભલે આજે જઈને મળી લાવ. થોડી વારમાં ચા નાસ્તો થયા બાદ શીતળના મમ્મી અને શીતળના ભાભી બંને સાથે મંદિર જવા માટે નીકળી જાય છે.
આગળ જતા ડુસી તેમને મળે છે. ડુસીને ખબર છે કે આ બંને મંદિરે જાય છે, માટે તે મનમાં મંત્રોનો ઉચ્ચાર કરતી આગળ વધી. થોડી વારમાં વાવાઝોડું ફૂંકાયું ને તેઓ બંને પવનથી અલગ અલગ જગ્યાએ થઈ ગયા. વાવાઝોડું થોડી વાર સુધી ચાલ્યું, જોઈને બંને હેરાન થઈ ગયા અને બૂમો પાડતા હતા, પણ મદદ માટે કોઈ ન હતું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ડુસી તો ત્યાંથી જ ગાયબ થઈ ગઈ હતી. થોડી વારમાં ઓછું થતાં તેઓ મંદિરને જતા ઘર તરફ પાછા ફરે છે. તેઓને એમ હતું કે કદાચ આગળ જતા પણ આવું થયું તો. શીતલના મમ્મી અને ભાભી ઘરે પહોંચ્યા કે ઘરે જતાં જ શીતલના પપ્પાએ પૂછ્યું, તમે તો થોડી વાર પહેલાં જ મંદિર જવા નીકળ્યા હતા ને આટલા જલ્દી કેમ આવી ગયા? પૂજારીને મળ્યા તે શીતલના મમ્મી રસ્તે બનેલી આખી ઘટના કહે છે. એટલામાં શીતલ છુપી રીતે આ ઘટના વિશેની વાતો સાંભળી લે છે અને મનમાં ખુશ થાય છે. શીતલને ડુસી સંધ્યા ટાણે તેની તરફ ખેંચી રહી હતી. શીતલના ઘરના બધા કામમાં વ્યસ્ત હતા અને તેમને બધાને અંદાજો પણ ન હતો કે શીતલ આ સમયે પણ બહાર જઈ શકે. આગળના ભાગમાં જોયું તેમ દોસ્તો, શીતલને ડુસી સંધ્યા ટાણે તેની તરફ ખેંચી રહી હતી. શીતલના ઘરના બધા કામમાં વ્યસ્ત હતા. તેઓ વિચારી પણ નહોતા શકતા કે શીતલ આ સમયે ઘરની બહાર જઈ શકે. કોઈનું ધ્યાન શીતલ તરફ ન હતું. એટલી વારમાં તે ધીરે ધીરે ઘરની બહાર નીકળી જાય છે. શીતલના માતા અને ભાભી બંને રસોઈ બનાવતી હોય અને શીતલ તો ભાઈ રવિ ઋતુને હોમવર્ક કરવા બેસાડ્યા હોય છે અને શીતલના પપ્પા ધાર્મિક પુસ્તકો લઈને બેઠા હતા. શીતલને ઘરની બહાર નીકળીને ડોસીને ત્યાં જવાનું સારું એવું બહાનું મળી ગયું હતું. શીતલ અને ડોસી ધીરે ધીરે તેમનું આયોજન પ્રમાણે સફળતા મળી રહી હતી. શીતલ હવે એ કામ કરવાની હતી જે તેના ઘરના વિચારે પણ નહોતા શકતા. શીતલના હાથેથી તેના ઘરની રોનક છીનવી લેવાની હતી તે કોઈને અંદાજો પણ ન હતો. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. શીતલને જમવાના સમયે બધા શોધવા લાગ્યા, બૂમો પાડવા લાગ્યા. આખું ઘર જાણે માથા પર લઈ લીધું હોય તેમ શીતલના મમ્મી તો ગરબા એક કરી હતું. શીતલ રોજની જેમ વિધિઓ પૂરી કરીને ઘર તરફ પડે છે. શીતલનું પરિવાર તો જાણે આગું પાછું થયા કરે છે અને બધા ચિંતામાં પડ્યા હતા. તેમને કોઈ રસ્તો નહોતો દેખાતો. થોડી વારમાં જ શીતલ નિરાહતે લહેરાતી લહેરાતી ચાલી આવતી હતી. તે ઘરે આવી અને તેના ઘરના બધા જ તેને ડગલો બંધ સવાલો કરવા લાગ્યા, પણ શીતલ કોઈને કંઈ જવાબ આપ્યા વગર સીધી ઘરમાં જ જતી રહે છે. હજુને શીતલના ઘરના બહુ ચિંતામાં પડી જાય છે. શીતલે ક્યારેય પણ આવું વર્તન નથી કર્યું. થોડા સમયમાં જ શું થઈ ગયું તે જ કંઈ સમજાતું નથી. થોડી વારમાં શીતલ જમ્યા વગર ખુરશી ઉપર જ સૂઈ ગયું હોય છે. એટલામાં શીતલની મમ્મી ઘરમાં આવી અને તેની નજર શીતલના હાથ પર પડી. શીતલના નખ જાણે ગુલાલથી રમતી હોય તેમ નખની અંદર ગુલાલ જ હતી. શીતલના મમ્મી બધાને આ જોવા માટે ધીમેથી બોલાવી લાવે છે અને બતાવે છે. એટલામાં શીતલની આંખમાં ખુલી તે બધાની સામે જોઈ રહી હતી અને કહેવા લાગી, મારા હાથ વડે હું બધા રંગો આકાશમાં ઉછાળતી હતી એટલે નખ આવા દેખાઈ રહ્યા છે. તમે બીજું કાંઈ ના વિચારો. શીતલના મમ્મી જ્યારે નખ જોઈને બીજા બધાને બોલાવવા ગયા સમય શીતલને ખબર પડી હતી, પણ શીતલ સૂઈ રહેવાનું નાટક કર્યું હતું. બીજા દિવસે સવારે જ શીતલ રવિને લઈને ગાયબ થઈ ગઈ અને આ વાત તેમના ઘરમાં કોઈ જાણતા ન હતા. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો લાઇક કરી દો. છેલ્લા સુધી જોજો. શીતલના વર્તનથી વાત તો બધાને ખબર જ હતી, પણ રવિ વહેલી સવારે જાય છે ક્યાં? બહાર રમવા પણ નહીં, એની કોઈ દોસ્તો પણ નહીં તો ક્યાં ગયો હશે? આવા કેટલા બધા સવાલો આખા પરિવારવાળાને હેરાન પરેશાન કરી નાખ્યા હતા. ઉપરથી શીતલના મમ્મી બૂમો પાડતા ફરે છે. શીતલના ભાભી ગાંડાની જેમ રડવા લાગ્યા. ઉપરથી પોતાનું છોકરું એટલે ચિંતા તો થવાની જ હતી અને શીતલના મમ્મી પપ્પાને પણ આ બંનેની ચિંતા ખાઈ રહી હતી. થોડી વારમાં જ શીતલને રવિ હસતા હસતા ઘરે આવ્યા. હવે શીતલ અને રવિને જ ખબર શું કર્યું, ક્યાં ગયા હતા, કેમ ગયા હતા. આ બધું શીતલના મમ્મીએ તો આવતાની સાથે જ શીતલને એક તમાચો મારી દીધો અને રવિએ બધાએ ગળે વળગાડી દીધો. શીતલને મોટે મોટેથી શીતલના ભાભી બોલાવા લાગી. તો રવિથી દૂર રહેજે, આજકાલ તારું વર્તન બદલાઈ ગયું છે, શું કરાવવા માંગે છે? આજથી તારે રવિથી દૂર જ રહેવાનું, એને નજીક આવીને તો જોઈ લેજો. આટલું કહેતા તો શીતલ આ સાંભળીને બધું ગુસ્સે થઈને જોરથી દરવાજો પછાડે છે અને રૂમમાં જતી રહે છે. શીતલની આ બધી હરકતોથી બધા પરેશાન હતા. આમ કહ્યા વગર રવિને ઘરની બહાર લઈ જવું શીતલના પરિવારવાળાને ચિંતામાં પાડી દીધા હતા. શીતલનું પરિવાર શીતલથી હેરાન થઈ ગયું હતું અને બધાની રાતની ઊંઘ પણ આરામ થઈ ગઈ હતી. તેઓ કંઈ કરી પણ નહોતા શકતા અને કંઈ જાણવાનો પ્રયત્ન કરે તો નિષ્ફળતા મળતી અને તેમને અંધશ્રદ્ધામાં કોઈ વિશ્વાસ ન હતો. આથી તેઓ શીતલને આવું કંઈ
કરી હોય કે થઈ ગયું હોય એમ વિચારી નહોતા શકતા. શીતલના પપ્પા બીજા દિવસે સવારે નાહી ધોઈને એક ઓળખીતા જ નજીકમાં રહેતા વર્ષો પહેલાં મંદિરમાં પંડિત સાથે રહેતા મિત્રને મળે છે અને શીતલના બદલાયેલા વર્તનની બધી વાત કરે છે. તેઓ મંદિરના પૂજારીને આ બધું કહી આવે છે. આ વિશે શીતલને જાણ થતી નથી અને શીતલને ખબર ના પડે એવી રીતે શીતલના પિતા પૂજારીને મળીને શીતલને થયું છે શું, શા માટે આવું વર્તન કરે છે, આવા બધું જાણવાનો પ્રયત્ન કરતા હોય છે. આગળના ભાગમાં જોયું તેમ દોસ્તો, શીતલના પિતા અને પૂજારી શીતલને શું થયું છે, શા માટે ખરાબ વર્તન કરે છે જાણવાનો પ્રયત્ન કરે છે. અમાવસની રાતને 5 દિવસ બાકી હતા અને શીતલ જંગલમાં બધા સૂઈ જતા એ સમયે જતી અને વિધિઓની તૈયારીઓ કરતી. શીતલ અને ડુસી ઘણા સમય પહેલાંની વિધિઓ કરતી હતી, કારણ કે શીતલના ભાઈનો છોકરો રવિની બલિ ચડાવવાની હતી. આથી ઘરડા ડુસી એકલા કામ કરી નહોતા શકતા, માટે શીતલ પોતાના કામને અંજામ આપી શકે એટલે શીતલને ડોસીએ પોતાની કાબૂમાં કરી લીધી હતી. દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. આથી શીતલ રવિને સહેલાથી પોતાની રીતે અમાવસની રાતે તે બલી ચડાવી શકે અને ડોસી બધી આત્માની રાણી બની શકે. આથી આ બધી ચાલ ડોસીની જ હતી. પહેલાં રવિને જોવું, પછી દરરોજ શીતલનું મંદિરે જવું, આ શીતલને જોવું, આ બધું ડોસી પોતાના કામ સરળ બની શકે તેથી તે શીતલની વિધિઓ શીખવતી. આજ સુધી ડોસીએ લગભગ 5 નાની બાળકીઓ અને 4 રવિ જેટલા બાળકોની બલી ચડાવી હતી. રવિ આ 10 થવામાં છેલ્લો હતો. રવિની બલી ચડાવીને અમર બની જવા માંગતી હતી અને બુરી આત્માઓની રાણી બનવાની હતી, ફરી તેની યુવાની મેળવી શકે. આથી આ કામ કરવા માટે એને કોઈ હરાવી ન શકે તેવી વ્યવસ્થા કરી હતી. તેને શીતલને એના માટે તૈયાર કરી હતી. જો અમાવસની રાતે કોઈ અડચણ આવી શકે તો શીતળ આ કામને અંજામ આપી શકે. શીતળ અને ડોસી ઘણા ખુશ હતા. તેઓ જેમ ઈચ્છતા હતા તેવું જ થઈ રહ્યું હતું. આ બાજુ ડોસી અને શીતળ તેમનું કામ સફળ થાય ત્યાં સુધી ધ્યાન રાખતા અને સામે શીતળના પિતા અને પૂજારી શીતળનું બદલાયેલું વર્તનનું કારણ શોધતા હતા. પૂજારીને શીતળ પર પહેલે દિવસેથી જ શક હતો. જ્યારે છેલ્લી વારે મંદિરે દર્શન કરવા માટે આવી હતી પછી ત્યારથી આજ સુધી મંદિરે નહીં આવી એટલે પૂજારીએ વાતથી અજાણ હતા કે શીતળ કોની કાબૂમાં છે અને શા માટે. આ બધું જાણવા તેઓ પાસે સમય ઓછો હતો અને અમાવસની રાત નજીક આવી રહી હતી. ડોસી આ બધુંથી 2 ડગલા આગળ જ હતી અને આમ તેમ કરતા તો 3 દિવસ નીકળી ગયા. હવે રહ્યા માત્ર 2 જ દિવસ. અત્યાર સુધીમાં પૂજારી અને શીતળના પિતાથી કંઈ જ કરી શકાયું નહીં. તેઓએ ઘણો પ્રયત્ન કર્યો પરંતુ કોઈ ઉપાય નહોતો દેખાતો. તેઓ માટે આ બધું કાઢીને થઈ ગયું. હવે સમય ઘણો ઓછો હતો. પૂજારી એવું હતું કે હવે 2 દિવસ જ બાકી છે અમાવસને. જો કદાચ શીતળ એવું કામ ના કરી બેસે જે આપણા જાણવા પણ નથી અને અમાવસ્યાથી રાતના વર્ષમાં 1 વખત આવે છે. આથી જો શીતળને કોઈએ કાબૂમાં કરી હશે તો અમાવસની રાત સુધી જ કરી શકશે. જરૂર કોઈ એવી શક્તિ હશે જે આપણા કરતાં આગળ ચાલે છે. આટલું કહેતા શીતળના પિતા પૂજારીને 2 હાથ જોડીને નીચે બેસી ગયા. પૂજારીના ચરણોમાં દુઃખી તેને કહે છે, હવે તમે જ કંઈક કરી શકો છો, મારાથી આ બધું ના થાય. મારી એકની એક છોકરી છે અને એ પણ યુવાન છે. પેલા સમયમાં આના હાથ પીલા કરવાના છે, બસ ગમે તે થાય મારી શીતળને બચાવી લો. આટલું કહેતા શીતલના પિતા રડી પડ્યા. આ વાત પૂજારીથી બને તેમ ન હતું એટલે પૂજારીએ પોતાનો બનતા બધા જ પ્રયત્નો કર્યા પણ નિષ્ફળતા મળી. એટલે પૂજારી મુસ્લિમ બાબાને જાણતા હતા તે આવી બુરી શક્તિને પકડતા હતા. એ જ દિવસે શીતલના પિતા અને પૂજારી બહાર ગામ રહેતા બાબાને ત્યાં જવા માટે નીકળી જાય છે. ડોસી શીતલને ફરી સંધ્યા ટાણે એની તરફ ખેંચે છે. પૂજારીએ શીતલના આખા ઘરમાં રક્ષા કવચ બનાવી દીધું હતું. આથી શીતલને જો બહાર કાઢવાનો પ્રયત્ન કરે તો રોકી શકે. આ કામ શીતલ જ્યારે સૂગી હતી ત્યારે પૂજારીએ કર્યું હતું. આથી શીતલને એ વિશે જાણ ન હતી અને શીતલને ચુંગાલમાંથી છોડાવી દીધી હતી. દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં તમારે દોસ્તો જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. દોસ્તો જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ, ધન્યવાદ, દિલથી આભાર.